ಪಾಠ ಮಾಡುವುದಿಲ್ಲ. ಲೆಕ್ಕ ಚುಕ್ಕಲ್ಲೇ ಲೇ ಮಾರ್ ಅಕ್ಕಿ ಓ ಚಲ ಜೋ ವತ್ಯಂ ವೈಟ್ ಜೋ ಪತ್ರ ಜೋ ಸರ್ ಚೀಸ್ ವಾಡೋ ಓರಿಯೋ ಪಾಣೋ ಚೀಸ್ ಡೆಕಾರೋ ಡೆ ಮತ್ತ ತರು ಥೋಡಿ ನಾ ಲೇಕ ಮತ್ತು ಕಾಗಳ ವಚಿ ಗೆವನಿ ಮಾರ್ ಉರ್ದು ಬಾಯ ઉર્દુ પક્ષી લતાબેન તું તીર હા તો સવાલ જોરદાર છે. ઓકે અમે પહેલી વાતો ના એપિસોડ માં આવી ગયા છે. બહુ મજા આવી. લતાબેન ના લતાબેન ના હસબન્ડ જે છે ને લતાબેન કે હસબન્ડ એ સ્વિમિંગ કોચ છે બરાબર છે. ક્યાં ભાઈ બોલાય નહીં આ આમ તરસે ને નિમાણે પકડી ને પાણી લતાબેન ના હસબન્ડ માછલી મોમાં પકડી લીધો આમ મ્યુનિસિપલ નાના ગાર માં સ્વિમિંગ કોચ છે. ચોકો બોલ માં ના મેરે તો બસ એવું થઈ ગયું ને મ્યુનિસિપલ સ્નાનાગાર અને એમની અંડર માં એક મહિલાઓનું ગ્રુપ છે. પેલી મહિલાઓ જે છે સ્ટુડન્ટ એ કે છે કે અમારે તો સાહેબ પાસે જ શીખવું છે. સાહેબ ને ચાંદી છે તો પણ પ્રશ્ન શું છે સાહેબ ને શું પ્રશ્ન હોવો જોઈએ. ના એમને ચાંદા પડે છે કોક વાર પેલું શું સ્વિમિંગ પુલ માં લગોડી ના ચાંદી કહેવત છે કે તારે તો ચાંદી છે ચાંદા પડે એ વાત એ આખી ઘટના અલગ. ઓકે ચાંદી ડોબો જન્મ ટૂંકમાં સોલ્યુશન લાવવાનું એટલે પ્રશ્ન કોને છે પ્રશ્ન લતાબેન ને છે. ભૂલી ગયેલો લતાબેન ને પ્રશ્ન એવો છે એનો હસબન્ડ સ્વિમિંગ શીખવાડે છે અને પેલી બધી બહેનોને શીખવાડે છે. એટલે ધે માઇટ બી ઇન સ્વિમિંગ કોસ્ટ્યુમ. બહેનો સાહેબને છોડતી નથી. હા એ સાહેબ પાઈ શીખવું છે સાહેબ પાઈ શીખવું છે. આ ચિંતા છે કે આટલી બધી સ્વિમિંગ કોસ્ટ્યુમ માં એક સાથે અને આ વચ્ચે એકલા સ્વિમિંગ કોસ્ટ્યુમ માં ને કે બધા બાકી ભારે સાડી પહેરી ના કૂદે ને પણ પેલી બેન બેન આઈ ગઈ. લતા બેન આઈ કેન અન્ડરસ્ટેન્ડ તમારો પ્રશ્ન આઈ કેન અન્ડરસ્ટેન્ડ પણ હવે શું કરી શકાય. એક કામ કરો એક જ પહેલું ફર્સ્ટ થોટ નું સોલ્યુશન એ છે તમે પણ 3 થી 4 માં જે શીખવાડે છે તમે જોઈન્ટ થઈ જાઓ તમે પણ શીખી લો. સાચું કહો બીજું કોઈ સોલ્યુશન નહીં તમે પણ શીખી લો. કેમ કે પેલી જો આમાં કેવું છે લોકો પાણીમાં ડૂબવા ના સોરી ખોટું બોલ્યું લોકો પાણીમાં ડૂબવાનું બચવા માટે સ્વિમિંગ શીખે. હા લતાબેન તમારે તમારો સંસાર બચાવવા માટે સ્વિમિંગ શીખવું પડશે. જોરદાર પણ એમને નહીં આવડતું એ સ્વિમિંગ એમના હસબન્ડ જ કોચ છે. એવું કે કહેવાય નહીં લાવે હવે તો એવું થોડું હોય. મારા પપ્પા ડોક્ટર હોય એટલે હું બધાને કાપવા માંડું એવું તો ના હોય ને. એ એમનું જે આવડે એને આવડે. એટલે તમે એક કામ કરો તમે જોઈન્ટ થઈ જાઓ. એક સૌથી બેસ્ટ સોલ્યુશન. બીજું તો શું સોલ્યુશન હોય છે તાર મગજમાં કઈ. બીજી બેન છે ને આ તો હસબન્ડ ને બોલ એ હા એવું એક થઈ શકે કે ધારો કે તમે ધારો કે સ્વિમિંગ ના શીખવો તો શું કરો જેટલી પેલી બધી બહેનો છે જે તમારા હસબન્ડ પાસે શીખે છે સ્વિમિંગ એ બહેનોના હસબન્ડ ને બોલાવી લો તમે 3 થી 4 માં બેસ્ટ બેસ્ટ સાઈડ ના પણ તોય લો છો કેમ. કેમ કે તે કીધું ને લેડીઝ ટીચર પણ છે. હા હું થશે હસબન્ડ આવશે તો લેડીઝ ટીચર પાસે શીખવા જશે. હા એટલે એની માને એકનો સંસાર સાચવવા માટે બીજા બધાને બગડી જાય. ટ્રુ બકરી કરતા હું જ પેઠું 100%. અને તો શું કરી શકાય એલા આ છે સોલ્યુશન. તો બીજું તમારું છોડો પાસ હું પાસ સવાલ પાસ સવાલ પાસ. હા એટલે આમાં બીજું કઈ સોલ્યુશન નથી. હવે તમારા હસબન્ડને શીખવાડું જ છે તરતા તો મંડે ટ્યુઝડે વેનસડે સાંજે 9 વાગ્યા પછી એમને અંદર થી લાગણી બધી બહાર આવી જ જાય. એટલે એવું નહીં કે એક પણ દિવસ રજા. રોજ એટલે રોજ ઈચ્છા થાય. રોજ એટલે એવરીડે આવી ગયું ભાઈ. અઠવાડિયામાં એક પણ દિવસ રજા નહીં મંડે ટુ સન્ડે કાયમ માટે દરેક મહિનામાં. સવાલમાં હવે આગળ વધ. એવરીડે એટલે ખ્યાલ આવી જાય બધા રોજ ઈચ્છા થાય એટલે હા રોજ ઈચ્છા થાય છે ને તો પછી ભૂલી જાય છે પ્રોટેક્શન રાખવાનું. પ્રોટેક્શન નથી વાપરતા યાદ જ નથી રહેતું પ્રોટેક્શન રાખવાનું કે હું 50 વાર યાદ કરાવું ભૂલી જ જાય. તો પણ કઈ નહીં બીજે દિવસ
યાદ રાખવાની કળા એક કામ કરો, હાથમાં લખી દેવાનું એમ કે ભાઈ આજે મારે પ્રોટેક્શન લઈને જવાનું છે. તો આ ભૂલી જાય છે. તો સવારે તમે બ્રશ કરતા હો ને તો વોશ બેસિનની ઉપરનો જે કાચ હોય ને ત્યાં રાત્રે ચિઠ્ઠી ચોંટાડીને જતું રહેવાનું. એટલે તમે બ્રશ કરો ને તો તરત જ મોર્નિંગમાં યાદ રહે ઓકે આજે મારે આ પ્રોટેક્શન લેવું. તો આ ભૂલી જાય છે. તો છૂંદડું પડાવી દેવાનું. મેરા બાપ ચોર એવું નતું દીવાર પિક્ચરમાં નથી. અરે છૂંદડું પડાવવાનું ભૂલી જાય છે. તો પછી તમારે તમે ટિફિન લઈ જતા હોય તો પહેલા ડબ્બામાં આવી ચિઠ્ઠી રાખવાની કે આજે મારે પ્રોટેક્શન લઈ જવાનું છે. ઘરે જમીને જાય છે. લા તો માઈ ગયો લાવે તને યાદ ના. તો મને યાદ રહી ગયું છે. હું આઈશ. તમારે કેમ જવાનું જરૂર. બધું વસ્તુ પણ બધું ભૂલી જ જાય છે. તું કે છે તો આ માણસ શ્વાસ લેવાનું કેમ નથી ભૂલી જતો. અને તો ગુજરી જવું જોઈએ. અરે વચ્ચે દાખલ કર્યો તો બાટલા ચડાયેલા ઓક્સિજન ના. એ બધું લખ્યું છે. ખોટી વસારી ના મારી. તારું પોતાનું નાખી દે. હવે યાદ તો કેવી તારે યાદ રહે. એક વસ્તુ થાય તમારે ના પ્રોટેક્શન તો જોઈએ. ભલે એ જો ભૂલી જતો હોય ને ઓનલી વન સોલ્યુશન એન્ડ પછી ફૂલ સ્ટોપ. તું જો અવની બેનને કે તમે તમારા હસબન્ડને કોક પ્રોવિઝન સ્ટોરમાં લઈ જાઓ. બ્રો હા પ્રોવિઝન સ્ટોરમાં. પ્રોવિઝન સ્ટોરમાં અને પરમેનન્ટ લેમિનેશન કરાવી દો. લા ચાલ આવ્યો. હા સોલિડ સોલ્યુશન લેમિનેટ કરાવી દો. ત્યાં પ્રોવિઝન સ્ટોરમાં લેમિનેશન કરી થાય. ત્યાં થાય સ્ટેશનરીનું બધું મળે. પ્રોવિઝન સ્ટોર. હા સર નેક્સ્ટ સ્ટેશનરી. અલા સ્ટેશનરી સ્ટોરમાં સોરી પ્રોવિઝન કઈલા. હા સ્ટેશનરી ટૂંકમાં તને ખ્યાલ આવી ગયો. લેમિનેશન કરાવી દો. હવે જ્યાં મળે ત્યાં 12 રૂપિયાનું થશે પણ પરમેનન્ટ સોલ્યુશન. તો હવે સાઈઝ પ્રમાણે હોય રે. એવું તું નક્કી તારે વાત. તું સવાલ ખાલી પૂછી જા. લે કચકો લે પક્ષીને મારું. એવું શાર્દુલ કહે છે. શાર્દુલ અમાર ત્યાં છે. આવો લડકી કો કઈ ચુલ સર ધુલ ટણક ટક હર જાલ ઉજે. શાર્દુલ કહે છે કે અમાર ત્યાં અમાર ફેમિલી કી મામી છે. મોટા મામી ફેમિલી ના મામી જેમ ઓ બોલે. ફેમિલી માં અમારા મોટા મામી જે છે ને ના થતા હોય મામી. ફેમિલી ના કોઈ કોમન મામી ના હોય. બોલું. હા બોલ દે. તો કે હું થોડુંક વધારે કરું છું. એમને દરેક લગ્ન પ્રસંગે નાગિન ડાન્સ કરવાની ઈચ્છા થાય. બે તો બધા કરે આમ. અરે લોકો ચડાવે મામી નાગિન ડાન્સ. મામી નાગિન ડાન્સ એ રીતે ચડાવે. એ રીતે ચડાવે. એટલે મામી છે ને બે ફેર બનાવીને મંડી પડે. ટેણે ણે 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 બહુ કરે આમ આમ કરે ણે 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 ટેણે ણે ણે ણે. પણ આ વખત તો શું થઈ ગયું. મામી નાગિન ડાન્સ કરતા હતા બરાબર છે. લોકોએ કીધું કે વાહ નેના બેન વાહ વાહ નેના બેન વાહ. તો નેના બેન મંડી પડ્યા મંડી પડ્યા મંડી પડ્યા. રાઉન્ડ મારે ઘૂંટણીએ બેસીને મંડી પડ્યા. ફેણ કાઢી કાઢીને એમાં જીજાજી નજીક ઉભા હતા. જીજાજીને ડંખ વાગી ગયો. એટલે એટલે એમને પછી એવું એન્ડ કરવું હોય ને તો સાત ટકરીને કોઈને ડંખ મારી દે. તો જીજાજી ઉભા હતા. જીજાજીને ડંખ મારી ગયો અને એવી જગ્યા મારી દીધું ત્યાં પાટો લેવો પડ્યો. જીજાજી રિસાઈ ગયા છે. મામીને ગિલ્ટ ફીલ છે હવે. જીજાજીને ખોટી જગ્યાએ ડંખ વાગી ગયો. અરે માને હમણાં. કારણ કે મામી આમ ઘૂંટણી હતા ને. એ તો બહુ ફોર્સથી આવેલા. એક્ઝેક્ટલી. જીજાજી આમ ઉભા હતા. એક એક વસ્તુ ના બતાડીશ તું બધું મને. સોરી મને ખ્યાલ આવી જાય છે. ઓકે ક્યાં કરેંગે અભી. હવે લોચો એ છે કે જીજાજી ચીડાઈ ગયા છે. પાટો આવ્યો છે. પાટો આવી ગયો. કઈ પાટો આવ્યો. અને મામીને ગિલ્ટ ફીલ થયું છે. આ બંનેને લાઈફમાં અને ફેમિલીમાં કમબેક કરવાના કેવી રીતે. ક્યારેક ને ક્યારેક ભેગા થશે ને સામ સામે. થશે થશે. પણ રિસાઈ ગયા ને જીજાજી. રિસાય જ ને. પણ ઇટ ઇઝ અ વેરી સેન્સિટિવ પ્લેસ ભાઈ. ઓ 100% ના તો બાજો ડંક વાગ્યો છે. હા તો ભાગ કલીને ડંક વાગી ગયો. રસ્તે ચાલતા કાંટો વાગ્યો. વાહ વાહ બહુ મસ્ત છે. હા રસ્તે ચાલતા કાંટો વાગ્યો. જીજાજીને પાટો વાગ્યો. રસ્તે ચાલતા કાંટો વાગ્યો. જીજાજીને પાટો વાગ્યો. મામી નાગિન ડાન્સ કરતા હતા અને ડંખ વાગ્યો. વાહ વાહ. અને જીજાજીને એમનો શંખ વાગ્યો. હું મસ્ત ગોઠી કાઢ્યું. ના પણ ગોઠવ્યું છે. ઉકેલ નથી આપ્યો તમે. ઉકેલ તો આનો હું બે બહુ વાગે મને ખબર છે. પેલો રિસાયો છે તો રિસાય તો ખરો જ નહીં. પાછું આમ તો કોઈને ડંખ વાગે ને તો જંદડી બધા શું કરે આમાં. They will come back if the cum comes back. બહુ મસ્ત બોલી ગયો. તને ખબર પડી? ના ભણ્યો હતો ગોળી ના. They will come back if the cum will come back. ખબર પડી? હવે જેને સમજવાનો સમજી જશે. લા તમે સમજી ગયા. હવે મને ખબર. આ પારુલ કહે છે. હજુ તો પત્તું જ નહીં આવ્યું. એ જરા નાના હતા ને. કચુકો પક્ષી જેવું મરી જ જાય છે. પારુલ કહે છે જરા નાના હતા ને. પારુલ નાની હતી તો ત્યારે એ સ્ટોરી સાંભળીને ઊંઘી જતો હતો રોજ. હા એ વાર્તા બાબા ઢોર.
એક હતો રાજો, એક ગરીબ બ્રાહ્મણ, ગ્રામ બ્રાહ્મણો ગરીબ જ હોય. તો એમના દાદા દાદી રોજ એમને સ્ટોરી કહેતા હતા. હા, હવે તેમના લગ્ન થઈ ગયા તો એમના હસબન્ડ રોજ સ્ટોરી કહીને ઊંઘાડે એમને બિચારો. અને હું મારે સ્ટોરી સાંભળો એટલે. હા, પણ ધીરે ધીરે શું થયું ખબર છે? હા, હસબન્ડ સેક્સી સ્ટોરીઝ કહેવા માંડ્યો. એ પારુલ બેન કહે છે કે હું તો તોય સુઈ જ જતી હતી. હે? હા, પણ પછી આગળ એવું થયું કે રોજ સેક્સી સ્ટોરી કે રોજ સેક્સી સ્ટોરી કે. એક વખત એવું થયું કે હસબન્ડે યુટ્યુબ પર સ્ટોરી મૂકી આવી. યુટ્યુબ પર આવી સ્ટોરી મૂકી લા અને એ વાયરલ થઈ ગયું. ખબર પડી કે બાજુવાળા મીનાબેન હતા ને, એ કે સબસ્ક્રાઇબ કરીને બેઠા હતા. મીનાબેન ને ખબર પડી કે આ તો આપણા બાજુવાળા દીપકભાઈ જ છે. તો મીનાબેન ગેલેરીમાંથી કહેવા માંડ્યા કે કોક વાર અમને પણ ઉંઘાડવાનો ટ્રાય કરો સ્ટોરી સંભળાઈને. આનું વધશે. પણ ધીરે ધીરે પછી શું થયું ખબર છે? સબસ્ક્રાઇબર 50,000 થયા. યુટ્યુબ 50,000 સબસ્ક્રાઇબર થઈ ગયા. હા, પણ સમજી ગયો લાવા કેટલું છે. તો સોસાયટીની પેલી એન્યુઅલ મીટિંગ ના એન્યુઅલ જનરલ મીટિંગ એમાં એમનો શો રાખ્યો. એક વાર તો સોસાયટીમાં એક દાદા ઓફ થઈ ગયા, એમનું બેસણું હતું રાત્રે. પણ આનો પ્રશ્ન શું છે બધું? તું કે એમનું વધતું જ જાય છે અને પેલા બેન સુઈ જ જાય છે. તું સુઈ જા તો શું કરે આપેલો તારો હસબન્ડ યાર? 100%. અને એક વાર તો કેવું ખબર છે, રાત્રિ સભા રાખી હતી. રાત્રિ સભામાં ગાદલા રાખ્યા હતા તો બધા સાંભળતા સાંભળતા ત્યાં ત્યાં સુઈ ગયા. સોરી. અને ફૂલ બી રાખ્યા હતા તો બધા ફૂલની સુગંધનો અલગ રીતે ઉપયોગ કરવા માંડ્યા. સ્ટોરી સાંભળતા સાંભળતા અલગ ફીલ લેવા માંડ્યા. અરે એકાદી વાર તો એવું થયું, કોર્પોરેશનના એક મેમ્બર હતા એમણે પણ બોલાયા રાત્રે પ્રોગ્રામ માટે. પછી ધીરે ધીરે તો આમ ગાંધીનગર થી ને મહેસાણા થી મોડાસા થી ને બધે ભુજ થી બધે કોલ આવવા માંડ્યા. છેલ્લે જે શનિવારે પ્રોગ્રામ કર્યો ને એ સ્પોન્સર કહે છે મારે ગુજરાત લેવલ નો પ્રોગ્રામ કરવો છે કે તમારો હવે મારા તરફથી પેલી વાતો નું પતી ગયું છે. અને શું પતી ગયું છે? મારું પતી ગયું. અને થોડા ટાઈમ પછી 5 મિલિયન ફોલોઅર્સ એ લોકોએ સબસ્ક્રાઇબ કર્યા તો સેલિબ્રેશન એનું અલગ રાખ્યું હતું કોઈ એક વ્યક્તિએ. મુંબઈનો એક મીઠાઈ વાળો જેના ત્યાં લગ્ન હતા. અને બેન તું હોઈ જ જજે, તારે એ જ કરવાનું કે આનું તો વધ્યા જ કરશે. તારા હસબન્ડ હવે આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયો. સેક્સ સ્ટોરીઝ હમણાં કહું તે. બેચલર પાર્ટીના કોન્ટ્રાક્ટ લેવા માંડ્યા. થાઈલેન્ડમાં બધી બેચલર પાર્ટી થાય ને ત્યાં લઈ ગયા લોકો. બે 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 બસ હવે પટી ગયું લા, પત્તું જ નહીં તારું. તું સુઈ જા બેન. પછી તો શું થયું ખબર? તારી હમણાં કરલા.